ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન કચેરી ખાતે પત્રકાર સંગઠન દ્વારા હોસ્પિટલ પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબના મુદ્દે એસોસિએશનના હોદ્દેદારોને રજૂઆત કરવામાં આવી હતી ઉમરગામ પત્રકાર સંગઠનને યુઆઈએને અગાઉ કરેલ હોસ્પિટલ પ્રોજેક્ટની કામગીરીમાં થયેલા વિલંબના મુદ્દે રજૂઆત કરી હતી અને જેઆઈડીસીમાં કામ કરતા શ્રમિકો તેમજ સ્થાનિક રહેવાસીઓને તબીબી સારવાર મળી રહે તે માટે હોસ્પિટલનો પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી उमरगांव जीआईडीसी में पहले से भी सबको पता है कि हॉस्पिटल एक बहुत बड़ी मुद्दा यहाँ पे है जिसके लिए काफ़ी तकलीफ झेलना पड़ता है सभी को यहाँ पे पंद्रह सौ से ज़्यादा कंपनियां हैं लाखों की संख्या में वर्कर रहते हैं काम करने वाले और कुछ भी अगर समस्या होता है तो सीधे भाग के वापस ही जाना पड़ता है तो ये मुद्दा शायद इसके पिछले एजीएम में यू ने उठाया भी था रखा भी था डेट भी दिया था कि इसका कार्यक्रम शुरू होगा हॉस्पिटल निर्माण का लेकिन पता नहीं विलंब क्यों है क्यों नहीं उद्घाटन हुआ इसका इसको लेकर के पत्रकार मित्रों द्वारा यहाँ पे एक विनंती लेटर दिया गया है कि आप लोग ये मुझे बताएं कि ये चालू होगा 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 या नहीं हो गा, हो गा तो कब क्योंकि पत्रकार आपसे पूछता है और पत्रकार से जनता पूछती है कि भाई क्या हुआ आप लोग पत्रकार है कुछ कर क्यों नहीं रहे हो तो यह जवाब प्रॉपर हमें मिलना चाहिए जब हमें मिलेगा तो हम जनता को बताएंगे ये सबसे जटिल समस्या है और इस पे यू को ध्यान देना चाहिए धन्यवाद પંદરસોથી વધુ એકમો કાર્યરત છે અને પચાસ હજારથી વધુ કામદારો કામ કરે છે અહીં હોસ્પિટલની લાંબા સમયથી ખાસ જરૂરત છે એની માગણીને ધ્યાનમાં રાખી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને નક્કી કર્યું હતું કે અહીંયા હોસ્પિટલ પ્રોજેક્ટ ચાલુ કરવો જોઈએ અને ગત એજીએમની અંદર ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને એમની ટીમે જાહેરાત કરી હતી કે નજીકના ભવિષ્યમાં હોસ્પિટલ પ્રોજેક્ટ ચાલુ કરીશું એમને જે સમય આપેલો હતો ખાત ખા એક ખાત ખાતમુહૂર્તનો સમય વીતી ગયો છે અને કોઈ ગતિવિધિ જણાતી નથી જેથી ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝના એકમના સંચાલકો અને કામદારો એ જાણકારી માગે છે કે હોસ્પિટલ પ્રોજેક્ટ ક્યારે ચાલુ થશે ચાલુ થવાનો છે કે નથી થવાનો એનો ખુલાસો ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝે કરવો જોઈએ એ અમને જાણકારી પ્રાપ્ત ન થતી નથી એટલે અહીં અમે એક વિનંતી પત્ર આપવા માટે આવ્યા છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને એમના પ્રમુખને જણાવ્યું છે કે આ તમારો પ્રોજેક્ટ વિશે અમને માહિતગાર કરે